વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી ફોર બાયોલોજી મિત્રો મારો આજનો વિષય છે ધોરણ બાર વિજ્ઞાન ચેપ્ટર નંબર છ આનુવંશિકતાનો આનુ એક મિત્રો આ વિડિયોની અંદર આપણે જનીન સંકેત અને વિકૃતિ વિશે વિગતવાર અભ્યાસ કરીશું મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો મિત્રો આજનો આપણો વિષય છે વિકૃતિ અને જનીનિક સંકેત મિત્રો આગલા વિડિયોની અંદર આગલા ચેપ્ટરની અંદર આપણે વિકૃતિ વિશે વિગતવાર અભ્યાસ કર્યો કે વિકૃતિ છે એ ધ વૃક્ષ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી અને એમાં લોપ વિકૃતિ દ્વિકૃતિ ઉત્ક્રમણ જેવા પ્રકારો પણ આપણે શીખ્યા આમ જનીન અને ડીએને પરસ્પર સંબંધો વિકૃતિ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ એટલે આગળ ચેપ્ટરની અંદર આપણે જે અભ્યાસ કર્યો એના વિશે કહ્યું છે કે ડીએનએના ખંડની અંદર લોપ અને પુનઃગોઠવણીની અસર વિશે સરળતાથી સમજી શકાય છે તેના પરિણામ સ્વરૂપે જનીન અને તેના કાર્યમાં ક્ષતિ અથવા તો વધારો પણ થાય છે એ પણ આપણે જોયું કે જો લોપ થશે તો તેથી એક ડીએનએ એક જનીન છે એ દૂર થાય છે તેથી દૂર થાય છે તો એના કારણે જે પ્રોટીન સંશ્લેષણ થવું જોઈએ એની અંદર પણ ફેરફાર થતો હોય છે પોઈન્ટ મ્યુટેશનની વાત કરીએ તો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને એમાં આપણે જોઈએ કે બીટાગ્લોબિન શૃંખલાની અંદર માટેના જૈનમાં એક બે જોડમાં જો પરિવર્તન થાય તો એના પરિણામ સ્વરૂપે બીટાગ્લોબિનમાં એમનો એસિડ જે ગ્લુટામેટ જે છે એના સ્થાને વેલાઈન આવી જતું હોય છે જે આપણે સિકલ સેલની અંદર શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કહી શકીએ અને જેનાથી સિકલ સેલના એનિમિયા નામનો રોગ થતો હોય છે તો ફરી એકવાર યાદ કરી લઈએ કે કોઈ પણ એક જનીન સ્વરૂપ જે છે અથવા તો એના કાર્યમાં ક્ષતિ અથવા તો વધાર કરી શકે છે એના પરિણામે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બીટાગ્લોબિનની શૃંખલા જે છે માટેના જનીનમાં એક બે જોડની અંદર જો પરિવર્તન આવે તો એના પરિણામ સ્વરૂપે બીટાગ્લોબિનમાં જે એમિનો એસિડની ગ્લુટામિટની જગ્યાએ વેલાઈને આવે છે જેનાથી થતા રોગને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવતું હોય છે આ પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હવે પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેજનો ઉમેરો અથવા તો ઘટાડો એના વિશે આપણને કેટલાક સાદા ઉદાહરણો જે આપ્યા છે જેના દ્વારા આપણે સરળતાથી સમજી શકાય છે કે કોઈ એક જનીન જે છે એ જનીન સંકેત જે છે એ દૂર કરવામાં આવે લોપ કરવામાં આવે તો એનાથી શું અસર થાય છે એ આપણે સરળતાથી ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ તો આ વાક્ય પર ધ્યાન આપો કે જે જે નીચેના શબ્દોથી બનેલ છે તો અહીંયા દરેક અક્ષર છે ત્રણ અક્ષર એ આનુવંશિક સંકેત જે છે એમ જોવા મળે છે એટલે આપણે અહીંયા ધ્યાનમાં શું લેવાનું છે કે દરેક અક્ષર જે છે એ આનુવંશિક જે ત્રિઅંકી સંકેત જેને આપણે જનીન સંકેત કહીએ છીએ એની સાથે આપણે સરખાવાનો છે તો અહીંયા પહેલાં છે રામ હૈઝ રેડ કેફ તો અહીંયા જુઓ બધા જે છે ત્રિઅક્ષરી છે એ કે જનીન જે છે એ જનીનની અંદર ત્રણે ત્રણે ત્રણ અક્ષરો આવેલા છે તો એ ત્રિઅક્ષરી જનીન સંકેત આપણને આપેલો છે એટલે અહીંયા મૂળ આપણે જોઈએ ચાર જનીન સંકેતો છે એમ કહી શકીએ જો આપણે હેઝ અને રેડની વચ્ચે એટલે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે કે હેઝ અને રેડ તો અહીંયા હેઝ અને આ રેડ ની વચ્ચે વચ્ચેનો જે ભાગ જે છે એમાં જો બી ઉમેરીએ તો એનાથી ઉમેરીએ તો વાક્યની જે પુનઃ ગોઠવણી જે છે આપણે જોઈએ તો રામ એવું એવું જ રહેશે હેઝ પણ તેનું તેજ રહેશે તો રામ હેઝ પછી આવશે બી ઉમેર્યો આપણે અહીંયા વચ્ચે શું ઉમેર્યો છે બી ઉમેર્યો તો બી ઉમેર્યો તો ત્યાં આગળ નવો શું મળશે બી આર ઈ ત્રણ ત્રણ સંકેત બનાવવાના છે શરતે છે તો બી આર ઈ પછી ત્યાર પછી ડી સી એ ત્રીજું ત્રણ ત્રણની જોડ આપણે ત્રણ ત્રણ અક્ષર જ રાખવાના છે તો છેલ્લે આપણને શું મળશે ફક્ત પી એકલો મળશે તો અહીંયા જુઓ પહેલા આપણે જાણીએ રામ હેઝ રેડ કેફ એટલે કે રામ પાસે લાલ ટોપી છે એવોર્ડ થાય પણ અહીંયા જો આખો અર્થ બદલાઈ ગયો કે રામ હેઝ બી આર ડીસીએ પી શું છે એ આપણને ખ્યાલ નથી આવતો એટલે આવું જ જે છે એ જનીન સંકેતોની અંદર પણ થતું હોય છે જો એની અંદર વિકૃતિ આવે તો જનીન સંકેતોની અંદર છે પ્રોટીન સંશ્લેષણ માટેના જે સંકેતો છે એ જં સંકેતોની અંદર પણ ગડબડી ઉત્પન્ન થતી હોય છે જેનો અર્થ અર્થવિહીન પ્રોટીન સંકેતો મળતા હોય છે તે આગળ ત્યાર પછી ફરી આપણે જોઈએ કે એવી રીતે બે અક્ષરોમાં એક જ જગ્યા પર બીઆઈ ઉમેરીએ એટલે કે હેઝ અને કેપ વચ્ચે બે અક્ષર ઉમેરતા જઈએ આપણે તો બે અક્ષરો કયા છે બીઆઈ એટલે કે બીજું આપણે શું એ બી આઈ ઉમેરીએ એટલે બી તો પહેલાં ઉમેરે તો ઓલરેડી હવે તેની જોડે બીજું આઈ ઉમેરીએ ત્યાં આગળ તો ત્યાર પછી આપણે વાંચી શકીએ કે રામ હેઝ બી ઉમેર બી આઈ ઉમેરો એટલે બી આઈ આર પછી વધ્યા કયા ઈડીસી અને એ પી મળ્યા હવે એવી જ રીતે આ ત્રણ અક્ષરો એક સાથે આપણે ત્રણ ત્રણ અક્ષરો હેઝ અને રેડની વચ્ચે આપણે જો ઉમેરી દઈએ તો અહીંયા ત્રણ અક્ષરો જે છે એ બી ઉમેરી દઈએ તો વાક્ય નીચે મુજબ વાંચવા મળતું હોય છે કે રામ હેઝ બીક રેડ કેફ પહેલાં શું હતું રામ હેઝ કેફ રામ હેઝ રેડ કેફ રામ પાસે લાલ ટોપી છે પરંતુ જ્યારે અહીંયા એક જનીન સંકેત ઉમેર્યો અહીંયા ઉમેરો કરવામાં આવ્યો છે તો ઉમેરો કરવામાં આવ્યો બીક શું ઉમેરો કર્યો બી આઈજી એક જનીન સંકેત ઉમેરવામાં આવ્યો તો એનો અર્થ બદલાઈ ગયો કે રામ હેઝ બીક રેડ કેફ પહેલાં કે કેપ છે કેવી છે નાની છે મોટી છે સ્મોલ એ કોઈ નથી દર્શાવ્યું પરંતુ જો અહીંયા એક જનીન સંકેત ઉમેરાયો ત્રણ અક્ષરો ઉમેરાયા તો એનાથી આખો અર્થ બદલાઈ ગયો કે રામ હેઝ એ બિગ રેડ કેપ એટલે કે રામ પાસે મોટી લાલ ટોપી છે તો ઉપયુક્ત જે અભ્યાસ જે છે એ અભિયાનને આપણે આર ઇડી અક્ષરને એક પછી એક દૂર કરવામાં કરીએ આપણે રેડને તો પણ આપણે પુનરા પુનરાવર્તિત કરી ત્રણ અક્ષરનું વાક્ય છે એ બનતું હોય છે તો આપણે લોપ આપણે દર્શાવવા માટે પેલું શું છે આપણે ઉમેરો કર્યો છે હવે આપણે અહીંયા લોપ દૂર કરવા માટે આરી રેડ જે છે એ રેડ અક્ષરમાંથી વારાફરતી આપણે એક એક અક્ષર જે છે એ ઉમેર દૂર કરતા જઈએ તો પણ આપણે કે રામ હૈઝ આર ઉમેરવાનો આપણે કહ્યું ને તેથી ઉડો હૈઝ આર આર આપણે પહેલાં અહીંયા આર કાઢી નાખીએ પહેલાં શું કરી છે વારાફરતી અહીંયા દર્શાવ્યું પેલા રેડનો આર કાઢ નાખીએ તો ઈડીસી એ પી થશે ત્યાર પછી ઈ પણ કાર્ડ નાખીએ તો રામ હેઝ રહ્યું શું ઈ પણ કાર્ડ નાખીશું તો ડી રહેશે રેડમાંથી તો ડી સી એ પી અને ત્યાર પછી એમાંથી જો ડી પણ કાઢી નાખીએ ત્રણે ત્રણ અક્ષરનો આપણે રોપ કરી દઈએ આખા રેડનો જ લોપ કરી નાખીએ તો આપણને નવ વાક્ય મળશે રામ હેઝ કેફ રામ પાસે ટોપી છે એ લાલ છે મોટી છે બીક છે એ સ્મોલ છે એ કોઈ પણ અહીંયા અર્થ લખો અર્થ બદલાઈ જાય છે અહીંયા લોપ કરવામાં આવે તો આમ ઉપરોક્ત અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે એક અથવા તો બે બેઝવાળા બે બેજવાળના ઉમેરાથી અથવા તો દૂર થવાથી અથવા તો દૂર થતાં તે સ્થાને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે શું થાય છે એક દૂર કરીએ એક અથવા તો બે બેઝનો ઉમેરો કરવામાં આવે અથવા તો દૂર થવાથી ઉમેરો અથવા તો દૂર થતાં તે સ્થાને જે રીડિંગ ફ્રેમ જે છે જે આપણે જનીન સંકોની જે રીડિંગ ફ્રેમ છે એ રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે આમ ત્રણ અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો ત્રણ અથવા તેના ગુણકમાં એટલે કે ત્રણ છ નવ એમ એના ગુણકમાં બેઝનો ઉમેરો અથવા તો એવી રીતે જો ઘટાડો થતો હોય ગુણકની અંદર તો દૂર થવાથી એક અથવા તેના ગુણકમાં એક અથવા તેના ગુણકમાં ગુણક પ્રમાણે સંકેતનો ઉમેરો કે દૂર થાય છે જેનાથી એક અથવા ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા તો દૂર થાય કેટલીક વખત શું કરે છે ઘણા બધા એમિનો એસિડ દૂર થાય અથવા તો એમાં ઉમેરો થાય તો જ્યારે આ સ્થાનની આગળની તરફની જે રીડિંગ ફ્રેમ છે એમાં કોઈ પરિવર્તન આવતું નથી એટલે આ રીતે જ્યારે થાય તો એને કોઈ પણ જાતનું પરિવર્તન ના આવે જો કે આવી વિકૃતિને આપણે ફ્રેમ શિફ્ટ ઇન્સર્સેસન કહેવામાં આવે છે કહે છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્સેસન ઇન્સર્સન અથવા તો જેને લોપ વિકૃતિ ડિલિટેશન મ્યુટેશન કહેવામાં આવે છે આમ આ આનુષંગિક આધારો પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરી હોય છે અને તે સડંગ ક્રમમાં વંચાય છે ત્રિઅક્ષરી હોય આપણે જેને જન સંકેતોની લાક્ષણિકતાઓ અથવા તો એના વિશેષતાઓ જે છે એના વિશે હમણાં વિગતવાર અભ્યાસ કર્યો છે તેના પરથી આપણે જાણ્યું છે કે અક્ષરો હંમેશા કહેવાય છે જે કંઈ જનીન સંકેતો છે એ ત્રિઅક્ષરી હોય છે એટલે અહીંયા આપણે જોઈએ કે જનીન સંકેતો જે છે એના દ્વારા જો વિકૃતિ થાય તો એના દ્વારા ઉત્પન્ન થતાં જે પ્રોટીન છે અથવા તો એમિનો એસિડ છે એની અંદર પણ ફેરફાર થતો હોય છે એટલે કે કોઈપણ જાતનું રીડિંગની અંદર જો ફેરફાર ના થાય તો એને આપણે શું કહે છે ફ્રેમશિફ્ટ ઇન્સર્શન કહેવાતા હોય છે તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ગમે હશે જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો